જગદંબાઈ તું જોગણી અનમાડી જપીએ એ તારાય જાપ એ જોનય કાંડ તારાય દીવા બળે અરે જોને પરગટ આપોયા તો ક્યાં કરે આર રે જોને લાખ રે સંત દેખી નમન કરીએ ઝપટ નમાવીએ શીશ એક ગુના તો ક્યાં કરે લાખ ગુના બક્ષી જેના સાનિધ્યમાં જવાથી લાખ લાખ ગુનાના ભૂગા નીકળી જતા હોય એવી સોરઠની ધરતીનું એક ગૌરવંતુ ગામ છે એની મિત્રો ઈ ગૌરવંતા ગામની અંદર સંતોનો જેને ડીએસપી કહેવામાં આવ્યો છે અમારા હરિરામ ગોદડિયા બાપુ એમ કહેતા કે બજરંગદાસ ઈ તો સંતોનો ડીએસપી છે ઈ સંત બજરંગદાસ બાપા એકવાર આશ્રમમાં ભાઈ બેઠેલા હો એના હું તમે શું મિત્રો ગુણગાન ગાઈએ કે પણ આજે બાવાજીના ઈ આજ સંતના આજ મારે તમારે પ્રાર્થના કરી એને વિનંતી કરવાની છે ઈ સંત બરોબર એમ કહેવાય આશ્રમમાં બેઠેલા પણ ઘટના એવી ઘટે છે બાપાની હાજરીમાં અનેક કલાકારો ઘણા બધા ગાયકો ઘણા બધા ભજનીકો બાપા પાસે જાતા પણ હામો સાર્થક માણા પાત્રવાળો માણા દેખાતો તો જ બાપા એને ભજન ગાવા દેતા નહીતર કોઈ એમ કે બાપા અમારે બે ભજન ગાવા છે તો એમ કે હાલ હાલ વાલા નીકળી કે તું અમને ભજન સંભળાવે પણ એક દી ઘટના એવી ઘટે છે જે કલાકારની વાત નથી કરતો એક સંતની વાત કરું છું એક ભજનાનંદીની વાત કરું છું એ ભજનાનંદી એવા છે કે મારા સ્ટેજના કોઈ પણ આર્ટિસ્ટ હોય કોઈ પણ ભજનાનંદી હોય કોઈ પણ લોક ગાયક હોય પણ એનું નામ લેતા એને વંદન કરવાનું મન થઈ જાય જેને એમ કહેવાય કે ભજન ગાતા ગાતા જેનું જીવન એને રંગી નાખેલું એવા પરમ પૂજ્ય કાંદાજી બાપુ ભાઈ એમ કહેવાય બગડાણ આવેલા બાપુ બરોબર એમ કહેવાય કાંદાજી બાપુ બગડાણ આવ્યા બાપા આજ હામેલી કે છે કાંદાજી આવ્યા છો પણ હવે તમે વાલા ભજન તો સંભળાવો અમને અને તેથી એમ કહેવાય કે હાથમાં એમ કહેવાય પેટી લીધી બાવલીએ અને એમાં સંતનું મિલન થતું હોય બે સંત ભેગા થતા હોય અને ન્યા જે સત્સંગ હોય એ સત્સંગની મિત્રો કોઈ વર્ણન કરવાનું હોય નહીં અને કાંદા જેમ કહેવાય ભજનમાં રંગાણા ટૂંકમાં પ્રસંગ લઉં જ્યારે ભજનિયા પૂરા થયા ત્યારે બજરંગદાસ બાપા કાંદાજીને પૂછે છે કાંદાજી તમને કેટલા રાગ આવડે છે કે બાપજી માફ કરજો રાગ તો 37 છે એમાંથી મને થોડાક આવડે છે કે વાલા 37 રાગ છે તા હા 37મો રાગ તને આવડે છે કે બાપજી માફ કરજો 38મો રાગ મને આવડતો નથી તક તો વાલા 38મો રાગ મને આવડે છે તક તો મને બાવાજી મને 38મો રાગ શીખવાડો અને તેથી બજરંગદાસ બાપા બગડાણાની ધરતીમાં બેઠા બેઠા પૂંજે કાંદાજી બાપુ સામે બોલેલા કે વાલા 38મો રાગ તું શીખી જા અને પછી જોઈ લે દેશમાં ડંકો તક બાવાજી કયો તો ખરા કે 38મો રાગ કયો છે તક પણ હું કરું છું ઈ તક કયો તાકે 38મો રાગ છે હરિહર વાલા તું એકવાર હરિહરની મોજમાં આવી જા અને ભૂખ્યાને ટુકડો દેતો થઈ જા બાપ પછી જોઈ લે તારા ભજનની મજા અને ઈ જા હરિહરની જ્યાં હાકલું થતી હોય અને ઈ બગડાણાની ધરતીમાં હાલમાં એમ કહેવાય કે 18 વરણ શ્રીમંત હોય કે ગરીબ હોય રોડપતિ હોય કે કરોડપતિ હોય તમામ ભાવ ભૂલી અને એક પંગતમાં જ્યાં જમવા બેહે છે અને ઈ બગડાણાની ધરતીમાં હાલમાં જે હરિહરની નાદ થાય છે અને એવો હરિહરની હાકલું જ્યાં બગડાણા થાય છે એવું સરસ મજાનું ભજન જ્યાં હરિહરના નાદની વાતો થાય છે હરિહર નાદ પડે બગદાણા રે ધામ હરિહર નાદ પડે બગદાણા રે ધામ તમે હાલો માનવ હાલો આજે બગડાણા રે ધામ તમે
ભગડાણા રે દામ,
સૌરાષ્ટ્રની ધરતી સૌરાષ્ટ્રના સંતોએ મને તમને એમ કીધું છે કે જ્યાં ટુકડો ન્યા હરી ટુકડો, અને એટલે જ તે તમે કોઈ પણ જગ્યાએ મિત્રો કોઈ પણ જગ્યાએ જવાની છૂટ છે, પણ સંતના આશ્રમમાં આવો ને ત્યારે જ તમને શાંતિ થાય. એનું કારણ એ કે શાંતિ પમાડે તેને સંત કહીએ, દાસોના દાસ થઈ રહીએ દુનિયામાં, શાંતિ પમાડે તેને સંત કહીએ. અને એટલે જ તે બગડાણાની ધરતીમાં આવીએ ને ત્યારે કહેવાનું મન થઈ જાય કે બાપા વિના હવે બીજે મંડળું નથી લાગતું, બાપા સિવા બીજે હવે મંડળું નથી લાગતું. ઘર ઘરે સુરતા ઘૂંટાણે મારા ઘટમાં, બંડીવાળા બાવાજીનો સમરણ મારા ઘટમાં, બાપા વિના બીજે ક્યાંય મંડળું નથી લાગતું. ઘેર ઘેર સુરતા ઘૂંટાણે મારા ઘટમાં, ઘેર ઘેર સુરતા ઘૂંટાણે મારા ઘટમાં, હે બંડી Yeah.
રંગદાસ દે, દાસ બાબો કહે મારા બાપા બજરંગદાસ દે, બાપા જેટલો આનંદ નાના બાળકને માના ખોળામાં આવે છે એટલો જ આનંદ માણસને સંતના સાનિધ્યમાં જવાથી આવે છે. પણ માણહાઈ થી જો જીવન જીવી જાય તો નકર લગ સોરાસી માલી એક વાર મનુષ્યનો દેહ મળે છે એ મને તમને બધાને ખબર છે. શાસ્ત્રો એમ કહે છે, ભલા માણા તું કાંઈક એવું કામ કરતો જાજે, જીવડા થાજે ટપાલનો થેલો, પછી બધા ભલે કે તન મેલો ને ગેલો, પણ જીવડા થાજે ટપાલનો થેલો, કાંઈક સારું કામ કરતો જાજે. લગ સોરાસી માલી એક વાર મનુષ્ય દેહ મળે, પણ મને એવું લાગે ખાવ એક વાર ન મળતો. આ લાઈટ વહી જાય એટલે વિદ્યુત બોર્ડ વાળા ત્રણ ટ્રાય આપે, ત્રણ ઝટકા ખબર આવે ને, જો ટકી જાય તો ટકી જાય તો ને એ ટકી જાય તો પણ જો ઈ બોર્ડ વિદ્યુત બોર્ડ વાળા જો ત્રણ ટ્રાય દેતા હોય પછી સો થી ટ્રાય ના આપે, માની લે કે આ લાઈન ફોલ્ટ માં છે હવે નો ટ્રાય દેવાય. ઓલો તો મોટા બોર્ડ વાળો છે, હે અખિલ બ્રહ્માંડ નો માલિક, કોઈ નો ભાર ન રાખે મુરારી, વ્યાજ સહિત આપે ગીરધારી, અખિલ બ્રહ્માંડ નો માલિક. મિત્રો વિચાર તો કરો, એ ટ્રાય તો દેતો હોય ને અમુક અમુક ને, અમુકને ધક્કા મારતો કે હજી માણા થાય તો, હજી માણા થાય તો, અને એ હજી માણા થાય તો, પણ કંપની જ ફોલ્ડ હોય એમાં કારીગરો હું કરી લઈ ભલા માને. હે જગતના ચોકમાં સંતો છે એ મારી ને તમારી જે જીવનની રચના છે એને સુધારવા માટેના કારીગરો છે, અને ઈ સંત બજરંગદાસ બાપા. મિત્રો હું તો કાયમ ને માટે એક વાત કરું છું કે ભારત ભૂમિની અંદર અને સૌરાષ્ટ્રની ધરતીમાં સમાજને જેને વાળ્યો હોય તો અત્યારના બે મહાન પુરુષ છે, એક પાંડુરંગ શાસ્ત્રીજી અને બીજા સંત બજરંગદાસ બાપા. મિત્રો વિચાર કરજો, મને એરિયો જોયો છે, વિસ્તાર જોયો છે, અમુક વિસ્તાર એવો હતો કે ન્યાલી ધોળા દિવસે કોઈથી નીકળાય નહીં, જે એવા ગામડા હતા ડુંગરાળ ગામડા હતા એમાંથી કોઈ જો ધોળા દિવસે નીકળ્યો હોય તો એ માણસને એમ કહેવાય લૂંટી લેવામાં આવતો. આજ તમને વિશ્વાસ ના આવતો હોય તો કોક દી મિત્રો ભૂલા પડજો, અર્ધિક રાતને ટાણે બાપ વ્યાજ આજો એ રસ્તા માલી, અને ન્યાલી તમે નીકળો અને બાપાનો ફોટો હોય, ગામડું ગામ હોય, ભલામણા ગામડું ગામ તો ઠીક છે પણ નેહડા બાંધી બાંધીને બબે ઘર જે રહેતા હોય, ડુંગરાના ગાળામાં રહેતા હોય, અને ન્યા બાવલિયાનો ફોટો પધરાવી અને જે મઢુલિયું બાંધી બાંધીને મારો બાપ બેઠા છે, એ હામજે કે મારા બાપ ચા પીધા વગર જાતો, તને મારા દીકરાના હમ. મિત્રો વિચાર તો કરો કેટલું પરિવર્તન આ સમાજમાં, એક સંતની કૃપા થઈ જાય માણસને છે એક રસ્તો બદલાવી દે. અને બીજી વાત, માછલી કાયમને માટે પાણીમાં રહે છે પણ એને પાણી પીવું હોય તો થોડીક પલટી ખાવી પડે, પલટી ખાય નહીં ને તો પાણીમાં હોવા છતાંય તરસી મરી જાય છે, સાંભળી લેજો. કારણ કે એ જો પાણીમાં જ રહે છે, જન્મ પાણીમાં, મૃત્યુ પાણી
પાણીમાં, પણ એને પાણી પીવું હોય તો એને પલટી ખાવી પડે. મારો કહેવાનો અર્થ એ છે કે હું તમે સંતોના માહોલમાં જીવીએ છીએ, પણ સંતોની પ્રસાદી લેવી હોય, ભક્તિનો રસ ચાચવો, સાચો રસ પીવો હોય, તરસ સીપાવવી હોય, તો જીવનમાં સહેજ પલટી ખાવી પડે. હું તમે જો જીવનમાં પલટી ખાઈ નહીં ભલા માણા, તો સંતોની વચ્ચે હોવા છતાં હું તમે તરસ્યા મરી જાય છે ભલા. સંતોએ મને તમને રાહ બતાડ્યો છે કે ભલા માણા તારે જીવન જીવવું છે, માણહાઈથી જીવવું છે, વેલકમ યુ આર, પણ તારે હુંકારથી જીવવું હોય તો કોઈ દી સંતોના સાનિધ્યમાં જાતો નહીં ભલા માણા. આવો એના સામે જઈ અને એની સામે એકવાર તમે સંતની સામે બેસી જાઓ. નકર નતું બન્યું એકવાર બાપુ નીકળ્યા એટલે બાપુ જમવા આવો કે હું મારી ઝૂંપડી સિવાય ક્યાં જમતો નથી ભાઈ, કે તું એક કામ કરો ને દૂધ પાક લેતા જાઓ, ઝૂંપડી જઈને ઠપકારશું, એમાં હું વાંધો છું. હા એ બરાબર એમ કરીને કમંડલ થઈ રહ્યું, કમંડલ ની અંદર દૂધ પાક રેડ્યો, દૂધ પાક લઈ ને સંત એમ કેવા કે દગ ડગલા આઘા થયા, એ દગ ડગલા આગળ થયા એટલે ગરધણીને વિચાર આવ્યો, કારણ કે હું તમે તો સ્વાર્થીલા છીએ, આગળ ગયો એટલે કીધું કરે રે ઘરની બહેનનું દૂધ બાસમતી ચોખા વેચાતા લાવ્યો, એલસી જાયફળ બદામનો ભૂકો આ બધું જીક્યું, બાપુ ટાહોડી આગળ જાહે પણ આશીર્વાદ નહીં આપે, આ લઈને તો હાલતા થયા એટલે આકલ મારી ગરદણે કે બાપજી માફ કરજો આશીર્વાદ તો આપો. અને તેથી સંત એમ કહેવાય કે પાછા ફરીને એટલું કીધું કે વાલા શું કહે છો કે આશીર્વાદ જોવે છે, અને તેથી એમ કહેવાય કે સંતે જવાબ આપ્યો છો કે ગાંડા એક તારા કચરા ભરેલા કમંડળમાં જો તારો દૂધપાક ન રહી શકતો હોય તો તારા પાપ ભરેલા ખોળિયામાં હું આશીર્વાદ કેમ નાખું ભલા માણા. પણ મારો કહેવાનો અર્થ એ છે કે એકવાર તમારું ખોળિયું સાફ કરી અને પછી સંતના સાનિધ્યમાં આવી આવજો, પછી સંતના હૃદયના હિમાલય માલી આશીર્વાદની ગંગાનો ધોધ વછૂટશે. અને એ આશીર્વાદ જોતા હોય તો ક્યાં જવું, તાક તો તમે બગડાણા જાજો, બગડાણાની ધરતી છે અને એમાં એ અમારો બાવલિયો મઢી બાંધીને બેઠો છે. પણ આજે મઢુ કેવી બની અમારો કવિ એમ લખે કે મઢુલી કામણ ગારી, બાવલિયા તારી મઢુલી કામણ ગારી, આ બગડાણામાં સંત બિરાજે એની મઢુલી કામણ ગારી. સંત સગા ગુરુ સગા અંત સગા એક રામ તુલસી તુલસી આ જીવને એ બાપા તીન રે ઠોર વિસરા હવી મઢુલી કામણ ગારી બાવલિયા તારી એ મઢુલી કામણ ગારી એ બગદાણામાં આજે સંત બિરાજે એની મઢુલી કામણ ગારી. ધનના ભૂખ્યા કોઈ, એ ધનના દુખિયા
I'm a
મડોલી નો મહિમા ભારી, શોભા પરંપાર, સંતની ઝૂંપડીની શોભા એટલી બધી હોય છે. અમારો કવિ તો ન્યા સુધી લખે છે કે કુબેર ન્યા કંગાળ થઈ જાય. સંત બજરંગદાસ બાપા એના તો ઘણા બધા પ્રસંગો છે, પણ વિધાતાના લેખની માથે મેખ મારે સૌરાષ્ટ્રના સંત, કુબેર જ્યાં કંગાળ થઈ જતો હોય ઈ એની ઝૂંપડીની શોભા. અને એવી ઝૂંપડીએ બરોબર ભદ્રંગદાસ બાપા બેઠેલા. એક માણા છે, એ રોજ આવે બાપુને વંદન કરે. જ્યારે જ્યારે એ માણા આવે ત્યારે બાપુને પ્રાર્થના કરીને એટલું કે બાપુ તમે મારા ઘરે જમવા પધારો. એક દી બાપુને થયું કે માળો રોજ કહે છે, આજ આને કંઈક કહેવું જોઈએ મારે, કે વાલા હું આવવા માટે તૈયાર છું, તારી ઘરે જમવા હું આવું, પણ તારે મને શીરો બનાવીને જમાડવો પડે. કે બાપુ શીરો બનાવો. એ કે જો તારી ઘરવાળી બનાવે શીરો અને હું જમું. કે હા બાપુ. તારીખને તથ લખી લે, તારીખ લખાવી, તથ લખાવી, આ દિવસે હું આવીશ. બારગામ વયો જાતો નહીં, શીરો જમવો છે એ ભૂલાઈ ન જાય. માણસ કોલ દે ન્યાલી નીકળી ગયો. પણ મિત્રો, જે તારીખ હતી, જે તથ હતી, એમ કહેવાય કે અમુક મહિના માથેલી ગલથોલિયા ખાઈને વયા ગયા. અને ભદ્રંગદાસ બાપા છે એ બરોબર એમ કીધું, સેવકો જે હારે જે રહેતા એને કીધું કે વાલા ગાડી ચાલુ કરો. બાપુને પૂછાતું નહીં ક્યાં જવું, એમ રવાના થયા ગાડી લઈ. પણ જેના ઘરે જવું તું ત્યાં જઈ. અને બરોબર એમ કહેવાય કે બાપુ ઉભા રહ્યા, જોવે છે તો માનવની મેદની એકડે ઠાઠ ઊભી છે, ખંભા ઉપર ફાળિયા રહી ગયા છે બધા. બાપુને એમ થયું કે મારા આવવાના સમાચાર સાંભળી અને કદાચ આ બધા મિત્રો આવ્યા હશે. પણ જા અંદર જઈને જોવે ત્યાં તો રોળ કકળાટ ચાલુ હતો, બધાના મોઢા ઉપર મસ ઢળી ગયેલી હતી. બાપુને રસ્તો આપી દીધો બધાએ. બાપુ વચ્ચે ગયા, જોવે છે ગરધણી ઓસરીની પડથારે બેઠો છે. બાપુએ કીધું કે વાલા તે મને તારીખને તથ આપી હતી, આજ હું આવી ગયો છું, મને જમાડી લે. અને શીરો જમો છે ને તેથી ગરધણીના હાથ થાર 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 મીડા ત્રુજવા કે બાપુ માફ કરજો, હું તો પામર માણા છું, આપને મેં કીધેલું પણ આજ હું આપને નહીં જમાડી શકું. ને તેથી બાપુએ જવાબ આપ્યો, છો ગાંડો થામા, સંતને વચન આપ્યા પછી એનું વચન પાળવું જોવે વાલા. કે બાપુ હું કઈ રીતે વચન પાળું, આજ મારા ઘર માથેલી મોભ કહી ગયો છે, બાપુ માફ કરજો, આજ મારો એકનો એક દીકરો છે એ પરલોક સિધાયો છે, માણા બધું લોકી માટે ભેગું થયું છે. બાઈ ઓરડા માલે આવી બાપુને દંડવત પ્રણામ કરીને એટલું બોલી, બાપુ માફ કરજો, આજ અમારાથી તમને જમાડાય એમ નથી, ઘરમાં દીકરાની લાશ પડી છે ને એમ કહેવાય કે ઓરડામાં દેખાડ્યું હૂતો થો છોકરો ભાઈ, માથે ધોળું લુગડું ઓઢાડ્યું છે, બાવલિયાને દેખાડ્યું કે જોવો બાપજી આપને વિશ્વાસ ના આવતો હોય તો. અને તેથી બગડાણાનો ધણી સંત બજરંગદાસ બાવલિયા એટલું બોલ્યા હતા કે ભલા માણા ગાંડો થામા, તારો દીકરો પરલોક નથી સીધાયો, એ મારી આરે જમવા હાટુ રિહાણો છે. ભલા માણા એક વાર હૃદય ઉપર પાળો મૂકીને તારી ઘરવાળીને કે બરોબર અહીં શીરો બનાવી જાય, શીરો બની જાય, અને પછી જોઉં છું તારો દીકરો કેટલી ઘડી એમ કહેવાય કે નિંદર લે. આ બરોબર એમ કહેવાય, બાય છે તેથી આહું પાડતી નહોતી, આ હું પી જતી હતી, આહું પાડતા પાડતા એમ કહેવાય કે શીરો બરોબર તૈયાર થયો, થાળી પીરસાણી, કીધું બાપજી જમવા માટે પધારો. અને સંત બજરંગદાસ બાપા એમ કહેવાય કે જ્યાં થાળી પાસે જમવા પાસે બે. અને છોકરાને આકલ મારી, લાલિયા એ લાલિયા ઉઠ ઉભો થા, રસોઈ તૈયાર છે, તારી જનેતાએ શીરો બનાવ્યો છે બાપ, હું બગડા આવ્યો છું. અને દીકરો એમ કહેવાય કે ઉપરલી ધોળું લુગડું એમ કહેવાય ઊંચું કરી અને બેઠો થઈ અને સંત બજરંગદાસ બાપાની પાસે બેહી અને એમ કહેવાય કે એક થાળીમાં બેહી શીરો ખાધો. મિત્રો, મારો કહેવાનો અર્થ એ છે કે વિધાતાના લેખની માથે મેખ મારી દે એ મારી સૌરાષ્ટ્રની ધરતીના સંત ભલામણ. અને એ સંતને
દર્શન જોતા હોય તો એને પ્રાર્થના કરવી પડે કે હે બાવાજી, હે સંત, હવે તમે ભલા માણા મારી હામું તો જોવો, અમે તમને હાકલ મારીએ છીએ. અને એવા અમારા કવિઓએ ભજનિયા લખ્યા છે, સંતને હાકલું મારવાના ભજનિયા લખ્યા છે, એને પ્રાર્થના કરવાના ભજનો એમ કહેવાય કે લખ્યા છે. અને આજ એવી પ્રાર્થનામાં ફરી વાર પાછા આપણે વળીએ. એજ કોક મારો રે એ સંદેશો લઈને જા, એ દેજો રે બાપા ગુજરો મારો રે એ સંદેશો લઈને જા, દેજો રે બાપા બુજરોગ ને તેરે રે. ઓય કૂટ સુરે પડ્યા એવા જો ને કા, રુદ્ર વસો
મારો નાથ રે, એ ભવનો રે સંકટ કાપજો રે, ભવનો રે સંકટ કાપજો રે, કોક મારો ભાવનગરની બાજુમાં આવેલ ઝાંઝરિયા હનુમાન ન્યાય એમનો જન્મ દીધેલો. હીરાદાસ બાપુ એમના પિતાશ્રી, એ પછી તો સુરત પણ એમ કહેવાય કે રોકાણેલા, પણ નાની ઉંમરમાં જે સંતને છે, એક તો સંતની ઘરે જેણે જન્મ લીધો છે ને એમાંય હીરાદાસ બાપુ અને શિવકુરબા જેવા મહાન એને માતપિતા મળ્યા છે, અને એનો જેને વારસો લાગી ગયેલો, એની ભક્તિ લાગી ગયેલી નાની ઉંમરમાં, 7 વર્ષની ઉંમરમાં સંત બદ્રંગદાસ બાપા એમ કહેવાય કે દીક્ષા લઈ લીધેલી, જેમના ગુરુજી અયોધ્યાના ખાખી અખાડાના મહંત સીતારામદાસ બાપુ. નાની ઉંમરમાં દીક્ષા લીધા પછી સંત બદ્રંગદાસ બાપા ગુરુજી હારે ઘણું રમ્યા છે, ઘણું રમણ કર્યું છે, પણ એકવાર વાઘના ટોળાને આડું આવેલું જોયેલું, સંતના જે હામેલી પાલખી હાલી આવે આડું વાઘનું ટોળું હતું, એટલે ગુરુજીએ હુકમ કર્યો કે બદ્રંગદાસ વાઘ કો બોલ દો ચલે જાય. એકવાર વાઘના ટોળાને હકારી મૂક્યા, બીજી વાર પાછું આવી ઘટના ઘટેલી, ત્યારે બદ્રંગદાસ બાપુને કીધું કે હવે વાલા તારે પાછું જવાનું છે. ત્યારે બદ્રંગદાસ બાપુએ કીધું હતું કે બાપુ હવે મારથી તમારું નોખું થવું છે,
અને પછી એક બીજી એમ કહેવાય કે મંડળી મળેલી એની સાથે બાપુ વયા ગયેલા અને ન્યાલી અમને એક બીજા આશીર્વાદ મળેલા કે ભદ્રંગદાસ મારી પાસે શિષ્યો ઘણા છે, તું મારો શિષ્ય નથી, પણ બાપ તારા જેવું પાત્ર મને ક્યાંય મળતું નથી, પણ મારી પાસે એક મહાન મંત્ર છે, એ મારે તને દેવો છે, તું હુઈ જાય ને તોય તારા રોમે રોમે રામ રામનો રણકાર થાય. અને બગડાણામાં હાલમાં મિત્રો હજી એની હારે બેહવનારા, હજી ભક્તો બાપાના જાહેરે જે જીવન જીવતા એ બધા હજી જીવે છે, એને સાક્ષાત્કાર થયેલો કે બાપા જ્યારે હુતા હોય તો અંદર એમ રોમે રોમેલી રણકાર થતો, સીતારામ સીતારામના જેને રણકાર લાગતા. અને એ સંત બદ્રંગદાસ બાપા છેલ્લે એમ કહેવાય 25 વર્ષ પહેલા સંતે વિદાય નથી લીધી, સાંભળી લેજો, પણ એક સંતના ખોળિયાએ વિદાય લીધી. બાપાએ જેથી દેહનો ત્યાગ કર્યો અને બાપાના દેહનો ત્યાગ થયો ને તેથી બગડાણાની ધરતી મિત્રો હલી ગઈ હતી. બગડાણાના મુસુ મરણતા મહીપતિ રોયા એમ નહીં, પણ એમ કહેવાય કે બગડાણાની જે જે દીકરીઓ પરગામ હારે હતી એ તમામ દીકરીઓ જેનો બાપ મેર્યો નાખમાં હું નહોતા આવ્યા, પણ જેથી સમાચાર એને મળ્યા કે બગડાણાના સંત બદ્રંગદાસ બાપાએ દેહનો ત્યાગ કર્યો તેથી બગડાણાની દીકરીઓ રોઈ પડી હતી, કારણ કે જેટલું પિંડના બાપે હેત નહોતું આપ્યું ને એટલું હેત આ બગડાણાના સંતે આપ્યું હતું ભાઈ. અને જેથી એમ કહેવાય સંતે વહમી વિદાય લીધી, દેહનો ત્યાગ કર્યો. સેવક સમુદાય એમ કહેવાય કે બાવલિયાના શરણોમાં ઢળી પડ્યું હતું અને વિદાય લીધા પછી જે કારમી બધાને આઘાત લાગ્યો, પણ સંતનો દેહ જાણે એમ કહેતો હોય કે વાલા કોઈ રહો નહીં બાપ, હું તો દેહનો ત્યાગ કરું છું પણ હું તો કાયમ તમારી ભેળો છું. અને પછી એમ કહેવાય કે હાલની તારીખમાં ભક્તો છે જેને વિનંતી કરે છે એવું વિનંતી વાળું ભજન ફરીવાર ભાઈને વિનંતી કરીએ કે બાપા વિદાય છે બગડાણાની લીધી છે, લીધી વિદાયુ બગડાણા ધામ. છોડી હોય સેવકો નો સાથ રે એ બજરંગ બાપા, લીધી રે વિદાયો તમે વસમે દાયો તમે વસની રે, છોડી હાલા સેવો કોનો સાથ બજરંગદાસ બાપા, લીધે દાયો તમે વસની રે, લીધે દાયો બાપા વસની રે. સુના ભક્તો ને સુના સેવકો રે, સુના ભક્તો ને સુના સેવકો રે, સુના લાગ બગદાણા ના ધામ બજરંગદાસ બાપા, લીધે વિદાયો તમે વસ રે, દેવદાયો બાપા વસની રે. પણ મંડી વાળા
ફેર રે હવે કોણ કરીએ આવા સતનો આ છોડવો સુકાઈ ગયો રે સતનો આ છોડવો સુકાઈ ગયો રે જૂટવાઈ ગયો શીતળ એવો છાયો બજરંગદાસ બાપા લીધે વિદાયો તમે વાસને રે લીધે વિદાયો બાપા વાસને રે બાબુ હૈયા હેબકુ લે તું બજરંગદાસ બાબા લે દેવે દાયો તમે વાસ મેરે લે દેવે દાયો તમે વાસ મેરે છોડી હાલા સેવકોનો સાથ બજરંગદાસ બાપા લે દેવે દાયો તમે વાસ મેરે લે દેવે દાયો બાપા વાસ મેરે લે દેવે દાયો બાપા